આપણી પૃથ્વી એક વિશાળ ગ્રહ છે જેમાં 71% પાણી છે અને બાકીના 29% જમીન છે. આ 71% ભાગમાં મહાસાગર, સાગર અને નદીઓનો વિશાળ ભાગ છે એનો સમાવેશ થાય છે. એ તો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વીને વાદળી ગ્રહ કહેવામાં આવે છે અને આ વાદળી ગ્રહ કહેવાનું મુખ્ય કારણ તેના ઉપર જે પાણી આવેલો છે એટલા માટે જ તેને વાદળી ગ્રહ કહેવામાં આવે છે. અને આપણે બધા એ પણ જાણીએ છીએ કે પાણી એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી એવો તત્વ છે. પાણી વગર આપણે વધારેમાં વધારે અઠવાડિયા સુધી જ જીવી શકીએ છીએ. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આપણી આ પૃથ્વી ઉપર પાણી ક્યાંથી આવ્યો અને પાણીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને પાણીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના વિશેના અમુક એવા રહસ્યો જણાવશું જે તમને ખબર નહીં હોય. જન્મથી જ આપણા બધાનો નાતો પાણીથી છે. જ્યારે કોઈ પણ બાળકનું જન્મ થાય છે ત્યારે જન્મેલા બાળકને સૌથી પહેલાં પાણીથી નવડાવવામાં આવે છે. બાળપણમાં બધાઓએ પાણીમાં ખૂબ જ મોજ મસ્તી કરી હશે અને બધા લોકો પાણીને રોજ પોતાના કામકાજમાં ઉપયોગ કરે છે. વરસાદ સ્વરૂપમાં જે પાણી આવે છે એ આ ધરતીને હરિયાળી અને ભીની ભેટ આપી જાય છે અને નદી, તળાવ તથા ઝરણાઓને જીવન આપે છે અને આપણી પૃથ્વીના ઘણા મોટા ભાગ ઉપર કબજો કરીને બેઠો છે પાણી. અને પાણી એ સર્વત્ર પથરાયેલો છે, પણ જ્યારે આપણે તેના જન્મ અને તેના ઉદ્ભવ વિશે અને તેની ઉંમર તથા તે પાણી ક્યાંથી આવ્યો છે તે જાણવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને કંઈ પણ જાણવા મળતું નથી. ત્યારે આપણે પાણીથી અબૂજ અથવા અપરિચિત બની જઈએ છીએ અને પાણીની ઉત્પત્તિને સમજવા માટે આપણા બધાની બુદ્ધિ બહુ જ સીમિત છે. કારણ કે પાણીની ઉત્પત્તિનો વિષય એ ખૂબ જ અઘરો વિષય છે. પાણીના જન્મની હકીકત હમણાંના સમયમાં પણ એક રહસ્ય છે જેને કોઈ પણ ઉકેલી શક્યું નથી. તો આજના આ વિડીયોમાં પાણીની ઉત્પત્તિ વિશે પુરાણોમાં શું જણાવવામાં આવ્યું છે અને આજનું વિજ્ઞાન શું કહે છે તે જણાવશું. આપણે બધા પાણીની રાસાયણિક સંગઠન અને સૂત્ર અને પાણી બનાવવાની રાસાયણિક પ્રક્રિયાથી પરિચિત છીએ. આપણે બધા એ પણ જાણીએ છીએ કે પાણી ઓક્સિજન અને હાઇડ્રોજન ઉપર પ્રક્રિયા કરીને બને છે. આ રાસાયણિક સંગઠનની શોધ તો હમણાંના થોડા ઘણા વર્ષો પહેલાં જ થઈ છે. પરંતુ પૃથ્વી ઉપર પાણીનો જન્મ કેવી રીતે અને કેમ થયો તેનો જવાબ હજી સુધી સ્પષ્ટપણે કોઈ પણ જાણી નથી શક્યું. ભારતીય ઋષિમુનિઓએ પાણીના જન્મ વિશે વાતો થઈ રહી છે એના ઉપર ઘણા ચિંતનો કર્યા હતા. તેઓ પાણીને તેના મૌલિક સ્વરૂપમાં નારાયણ માનતા હતા અને કહેતા હતા કે પાણીની સૌપ્રથમ ઉત્પત્તિ નારાયણમાંથી થઈ છે. સૃષ્ટિના જન્મ પહેલાં પાણી જ ભગવાનનો નિવાસસ્થાન હતો અને જો નારાયણ શબ્દ છે તેનો અર્થ જાણવા જઈએ તો નારાયણ શબ્દનો અર્થ ભગવાનનો નિવાસસ્થાન એવો થાય છે. પાણીમાં નિવાસસ્થાન હોવાને કારણે જ ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. પાણી એ અવિનાશી, અનાદિ અને અનંત છે. તેથી પાણી વિશે કહેવામાં આવ્યું છે કે જળના વિવિધ પ્રકારો છે એને નાર કહેવામાં આવે છે અને તેની ઉત્પત્તિ નર એટલે કે ભગવાનથી થઈ છે અને નર એટલે કે ભગવાનનું મૂળ નિવાસસ્થાન પાણીમાં છે. તેથી પાણીમાં નિવાસ કરવાવાળા નરને નારાયણ કહેવામાં આવે છે. ભારતીય દર્શનશાસ્ત્રમાં પાણીને શક્તિનો સ્વરૂપ પણ માનવામાં આવ્યું છે. ભારતીય દર્શનશાસ્ત્ર માને છે કે પાણી એ અજર અને અમર છે. પાણી એ સૃષ્ટિના નિર્માણ પહેલાં પણ હતો અને અનંતકાળ સુધી રહેશે અને ભવિષ્યમાં જ્યારે સૃષ્ટિનો વિનાશ થશે ત્યારે પણ ત્યાં જ હશે. પ્રાચીન ભારતના જૂના ઋષિમુનિઓ અનુસાર જળ એ આકાશ, વાયુ અને તેજસ, તેજસ એટલે અગ્નિના વિસ્ફોટના કારણે ઉત્પન્ન થયું છે. ભારતીય ઋષિમુનિઓ અનુસાર આકાશ એ પંચમહાભૂતોનો રાજા અથવા જનક છે. આકાશના કારણે જ શબ્દ, નાદ અથવા ધ્વનિ આપણે સાંભળાય છે અને જો આકાશ ન હોય તો આપણે જે સાંભળવામાં સક્ષમ છીએ એ આપણે કોઈ સાંભળી ન શકીએ. આપણે બધા બહેરા બની જઈએ. આ ઋષિમુનિઓ કહેતા હતા કે જો આકાશ હોય જ નહીં તો આપણે કોઈ પણ પ્રકારની ધ્વનિ અથવા અવાજ પણ સાંભળી ન શકીએ. જેમ તમને આગળ જણાવ્યું એવી રીતે વાયુના સંબંધમાં ભારતના ઋષિમુનિઓએ કહ્યું છે કે સૃષ્ટિના ઉત્પન્નથી પહેલાં એકમાત્ર પરબ્રહ્મ હતા, તે જ્યોતિપુંજ હતા. એમનો તેજ કરોડો સૂર્યની સમાન હતો.
એજ પરબ્રહ્મ વિશ્વના ઉદ્ભવનું કારણ છે. વાયુ એ પરબ્રહ્મનો જ પુત્ર છે અને લોકચિંતકોએ તેને વાયુમંડળ કહ્યું છે. લોકચિંતકો અનુસાર વાયુની ઉત્પત્તિ જ્યારે સૃષ્ટિનું નિર્માણ થયો ત્યારથી થઈ છે. આમ આકાશ, વાયુ અને અગ્નિના વિસ્ફોટના કારણે જ પાણીની અથવા જળની ઉત્પત્તિ થઈ છે. અને આકાશ, વાયુ અને અગ્નિ પાણીના વિસ્ફોટથી પૃથ્વીનો જન્મ થયો છે. એટલે કે આકાશ, વાયુ અને અગ્નિ અને એમાં પાણી ઉમેરાયું અને જ્યારે પછી વિસ્ફોટ થયો ત્યારે પૃથ્વીનો જન્મ થયો. પાણીની ઉત્પત્તિની આ ભારતીય પુરાતન કાળના વિચારને સમજવો થોડોક અઘરો છે, કારણ કે તે ઘણા બધા પ્રકારની શૈલીમાં લખવામાં આવી છે. આ બધું જે તમને જણાવ્યું એના ઉપરથી બે નિષ્કર્ષ નીકળે છે. એક, એ પાણી સૃષ્ટિના આરંભથી છે. શરૂઆતના સમયમાં પાણી આખી પૃથ્વી ઉપર ફેરાયેલો હતો અને જમીન એ થોડા સમય પછી અસ્તિત્વમાં આવી. બીજા નંબરનો છે, પાણી એ બધા જ જીવધારીઓ માટે મહત્વનું તત્વ છે અને ભગવાને જ પાણીનું નિર્માણ કર્યું છે અને જીવધારીઓ માટે પાણીની ઉત્પત્તિ હિતાવહ હતી. જો પાણીની ઉત્પત્તિ ન થઈ હોય તો જેટલા પણ જીવધારીઓ પૃથ્વી ઉપર છે એ બધાનો નાશ વહેલા જ થઈ ગયો હોત. અને આ પાણીની ઉત્પત્તિને કારણે જ બધી પૃથ્વી ઉપર જે જીવધારીઓ છે તે ટકી શક્યા છે. અને જો પાણી જ ન હોત તો બધાનું મૃત્યુ નિશ્ચિત જ હતું. હવે ચર્ચા આજના વિજ્ઞાનના સંદર્ભમાં કરીએ. પાણીનો પૃથ્વી ઉપર જન્મ થયો ત્યાંથી વૈજ્ઞાનિક જગતે અનેક વિચાર અને અનેક સિદ્ધાંતો આપ્યા છે અને એ બધા પ્રચલનમાં આવ્યા છે, જેની અવધારણાઓ બે ભાગમાં વિભાજન કરી શકાય છે. એમાં પહેલા નંબરની અવધારણા છે, પાણીની ઉત્પત્તિ પૃથ્વીના નિર્માણ સાથે જ થઈ. અને બીજી અવધારણા છે, પાણી એ પૃથ્વી બહારનો તત્વ છે, એટલે કે તેને એલિયન લઈને આવ્યા છે, એટલે પૃથ્વીવાસીઓનો નથી, એ બીજા કોઈ ગ્રહ ઉપરથી અથવા બીજા કોઈ સભ્યતા લઈ આવી છે. આ વાત ઉપર પણ લગભગ બધા જ વૈજ્ઞાનિકો સહમત છે કે પૃથ્વી ઉપર પાણીનો જન્મ કેવી રીતે અને કેમ થયો એ વાત હજી પણ વૈજ્ઞાનિકો માટે અસ્પષ્ટ છે અને હજી સુધી પૂરી માહિતી સાથે જણાવવામાં પણ નથી આવ્યું. અમેરિકાના વૈજ્ઞાનિક માઇકલ ડ્રેક અનુસાર પાણીનો જન્મ જ્યારે થયો ત્યારથી જ તે અસ્તિત્વમાં આવ્યો છે. તેમનું કહેવું છે કે જ્યારે સૂર્યમંડળના ધૂળના કણોથી પૃથ્વીનું નિર્માણ થઈ રહ્યું હતું તે જ સમયે આ કણો પૃથ્વી પર પહેલાથી જ પાણીનું અસ્તિત્વ હતું. તેથી વર્ષો વીતતા ગયા અને આ સમયગાળા દરમિયાન જ પાણીની પૃથ્વી ઉપર ઉત્પત્તિ થઈ. એટલે કે જે બહારના તત્વો હતા એના લીધે જ પાણીની ઉત્પત્તિ પૃથ્વી ઉપર થઈ છે. અને કેટલાક વૈજ્ઞાનિકોને વિશ્વાસ છે કે પૃથ્વીના જન્મથી થોડા સમય પછી પૃથ્વી ઉપર પાણીનો જન્મ થયો અને તેમનું કહેવું છે કે પૃથ્વીના જન્મના ઘણા વર્ષો પછી પૃથ્વી ઉપર ધૂમકેતુઓ અને ઉલ્કાઓની વર્ષા થઈ. આ ધૂમકેતુઓ અને ઉલ્કાઓમાં પાણી હતું, તેથી આ ઉલ્કાઓ અને ધૂમકેતુઓ પૃથ્વી પર આવ્યા અને ત્યાં જમા થયા અને તેનાથી જ મહાસાગરોનો જન્મ થયો. ખગોળ વિજ્ઞાન અનુસાર પાણી એ સૌરમંડળના બીજા કિનારાથી પૃથ્વી ઉપર આવ્યો છે. એટલે કે આ પૃથ્વીનું તત્વ નથી પાણી, એ આ સૌરમંડળ છે એનો બીજો કિનારો, એટલે કે બીજા કોઈ ગેલેક્સીમાંથી પાણી આવ્યો છે. ખગોળ વિજ્ઞાનની શોધોથી સાબિત થઈ રહ્યું છે કે જ્યારે પૃથ્વીનો જન્મ થયો ત્યારે પૃથ્વી ઉપર બહુ જ ઓછા પ્રમાણમાં પાણી હતું અથવા પાણી પૃથ્વી ઉપર હતું જ નહીં. પૃથ્વી ઉપર પાણીનું આગમન ધૂમકેતુઓ તથા જલીય ઉલ્કાપિંડોથી થયું છે. આ ધૂમકેતુઓ અને ઉલ્કાપિંડો સૌરમંડળના બહારના કિનારા ઉપરથી ક્યુઅર બેલ્ટ અને વરુણ ગ્રહની વચ્ચે આવેલ છે. વૈજ્ઞાનિકોના અનુમાન અનુસાર ધરતી ઉપર પાણીનું આગમન લગભગ 400 કરોડ વર્ષ પહેલાં થયું હતું. અમેરિકાના ભૂવૈજ્ઞાનિકોએ અમેરિકાનો જે મહાદ્વીપ છે એની જમીનથી લગભગ 700 કિલોમીટર નીચે રિંગવુડાઇટ નામનું એક ચટ્ટાન શોધી હતી. આ ચટ્ટાનમાં પાણીના વિશાળ ભંડાર મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ ચટ્ટાનના કારણે જ પાણી ધરતી ઉપર આવ્યું છે. અને આ વાતને ઘણા બધા વૈજ્ઞાનિકોએ ખોટી પણ કહી છે, કારણ કે 700 કિલોમીટર નીચે એવી સ્થિતિ ન હતી જેનાથી પાણી આ ચટ્ટાનમાંથી નીકળી શકે અને ઉપર આવી શકે. બિગ બેંગની ઘટના વિશ્વના શરૂઆતના વિકાસની અવધારણાઓ દર્શાવે છે. કેટલાક વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર પાણીની ઉત્પત્તિનું મુખ્ય કારણ આ ઘટનાને પણ માને છે. વૈજ્ઞાનિકો અનુસાર પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે ખૂબ જ ગરમ અને તે ઘણી વજનદાર હતી. જ્યારે પૃથ્વીનું નિર્માણ મૂળ ઉર્જાના કારણે થયો હતો
અને તેની તુલના બ્લેક હોલથી પણ કરવામાં આવે છે. લગભગ આજથી 1370 કરોડ વર્ષ પહેલાં અચાનક વિશ્વમાંના ફેલાવાનો યુગ ચાલુ થયો, જેના કારણે વિશ્વનું તાપમાન અને ઘનત્વ ઘટ્યો અને ઘણી બધી ઉર્જાઓ ઉત્પન્ન થઈ, અને આ ઉર્જાના સ્વરૂપે જ પાણી પણ ઉત્પન્ન થયું એવું માનવામાં આવે છે. પાણીના જન્મના વિષય ઉપર ઘણી બધી માહિતીઓ હોવા છતાં આધુનિક વિજ્ઞાન પાણીનો જન્મ કેવી રીતે થયો એ શોધી નથી શક્યું. તેથી હજી સુધી કોઈ પણ જાણતું નથી કે પાણીનો જન્મ કેવી રીતે થયું અને ક્યારે થયું. તો મિત્રો, આ હતી પાણીની ઉત્પત્તિને લઈને અમુક એવી ધારણાઓ જે વૈજ્ઞાનિકો અનુસાર હતી અને આપણા જે પુરાણો અથવા જૂના ઋષિ મુનિઓએ જણાવ્યું હતું તેના અનુસાર હતી. અને મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ અમને કોમેન્ટ દ્વારા જણાવજો, અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, અને જો તમે અમારા ચેનલ ઉપર નવા હો તો અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.